कही थी कि मतलब कोई छोकरो छोकरी ले जाए तो ये पाड़वा में नहीं आता, नहीं आवे। तो मतलब ये टाइम थी जो ये टाइम थी जे आपने जे सतीया ने जे आ जे बंधारण थाय ने आ जे पेला बार परे ने त्यार थी सही। तो एना में वो होता हो कि मतलब आ रिवाज मतलब थवानी शुरुआत ये अगर जे अंग्रेज लोग होता था ये वक्त सत आपने जे पेलो जे आपने अमर ने भमर जे पेला संत था नदी में हुई रहा ने पहले आपने गंगा माजी ने एम के मन पहनावो एम करीन पड़ू राजा जे ने आपने गौतम जी रखी हाथ है जे इन्हें सेली थी अदारे भी है वो। अच्छा इतिहास थी पेलो वसनमा बताना तेरा में होता हूँ पहले पेशनिया गंगा माजी इन पेशनिया आपने गौतम रखी है मनमनु करो मनमनु करी ने पड़ू राजा ने पहने लतियारे वसनम बताना था કે ભાઈ કે મારે છોકરી છોકરો આવે તો થમ પછાડી દેવા પર તે પડું રાજાએ કબૂલ કરો વસે ના પર તે છેલ્લા એ છો દીકરા પસારા ને પેલી આપણે સાતમી દીકરી નહીં પસારી એનાથી વસન છૂટા પર એ છોકરા જાય પછાડવા એટલે મારી દેવાનો મારી નખવાનો તે એનામાં હું કરું કેતરા મારા સો સો ભાઈ એટલે એને સાતમી છોકરી હતી એ પેલા જે છોકરા પહેલો છોકરો જલ્મો એ પછાડવા પેલી એમ કે ગંગામાજી કહેવું કે જા ભાઈ કે આ પછાડી આવે તો પેલો લઈ ગયો પછાડવા આપણે પીપળી રૂપી પારસ પીપળી હતી જે એને જાઈને થુરોમાં જઈને ઉપાડીઓ પટકાવીને મારી નાખવાનો એટલે મારી મારીને પેલો એરો આવતો પણ પેલી સતી હતી તે પેલી મર્દમાં નહોતી દીધી પણ પેલો વસન હારે તો હું જુદી પર એ કારણ એટલે પછી છેલ્લી છોકરી વખતે પેલા કોઈ કણિયા હોય કે માજી આવી તો અહીંયા લઈ લેતી આ પાછળથી જે આવીને સમાધિ લેતી હે ને એ છોકરીએ એટલે એની છોકરીને પસારવા નહીં દેતી એમ માજી એટલે પેલો હોય વસન સૂકી ગયો તો જુદો ફરી એના કારણથી અત્યારે બી આ વસન સૂકવામાં નહીં આવે તે એ તો ઠીક હે પણ એ તો એ અલગ અથવા નથી આપણ આદિવાસીઓને ઓણામાં કેમ જોડા આદિવાસીઓનો તો એમ કે પછી જે આ ખેતીના કામમાં જે એને જે આપણાને જે આદેશ આલો ને એના હિસાબે જે પછી આને પડમ પડા આદિવાસીએ પછી આ મેળાનું કરવા પહેલો અંગ્રેજ વખત ત્યાંથી આ મેળામાં એ તો એમાં જે પેલે વડીલે વાત કરી કે આપ આ મેળામાં આવું થયેલું આ જગ્યાએ આવું થયેલું હોય તો હોય છે આપણે આવું ઇતિહાસમાં રાખવાનું એનું બંધારણ કરેલું આદિવાસી તો તમને કેમ લાગે મતલબ આજે પહેલાંથી તો ચાલતું આવી રહ્યું હોય પણ આવના ટાઈમમાં આ બધું થાય પછી મતલબ કોઈક છોકરા છોકરી લઈ જતા રહે ને એ તો ઠીક થઈ જાય પણ ઘણા બધા ઠીક નહીં થતા એ અલગ થઈ જાય ને અલગ એક અલગ થઈ જાય એના બારામાં અલગ જે થઈ જાય છૂટાછેડામાં કે એના બારામાં છૂટાછેડા જો રાજુ ખુશીથી છૂટાછેડા થાય ને તો કશું ના થાય અને જો એમ કે એ બળજબડીથી કરે તો આવતો જે આ મેળો થાય ને અમાવાસનો એ મેળો એ માણસ દેખે નહીં ને બીજું આ મેળાની અંદર જઈને કોઈ પથ્થર મારો કે દારૂ પીને કે કોઈ ગમે તે લૂંટફાટ કરવા કે કોઈને પથ્થર મારો કરે કે લૂંટવાનું કરે તો એ અત્યારે તો ખુશ થઈ જાય કે આમ આતરી વસ્તુ લઈ આવો એમ પણ એ ખુશ થઈ જાય પણ એ આવતો મેળો નહીં દેખે મરવું પણ એટલું સત્ય હે તો ઘણા બધા પરિવારમાં એમ થાય કે મતલબ છોકરો ને છોકરી તો જતા રહે ઠીક કે તો બંને માંથી એક પરિવાર વાળો ને માનતો હોય તો પછી તો એને તો રિલેશન નહીં થતું હોય કે ને મોને તો એના ને આપવું જ પડે ને રિલેશન કરવું જ પડે એના ગમતે થઈ જાય એ છૂટો નહીં કરવામાં તે આજે તો ચિત્ર વિચિત્ર મેળો ભરાય તો એક તો અસ્થિ વિસર્જન કરે પછી એક પસંદ કરીને જાય તે એના અલાવા બીજું શું થાય એક એકબીજાને પરસન થઈ ગયો તો એને પછી
એન લગન છેલ્લું પસ્કરવું પડે મા બાપ ને. એના અલાવા બીજું શું થાય મેળામાં? બીજું કે આ બીજી તો એક આપણે આ છોકરી છોકરાની એ વાત અહીંયા રહી, પણ બીજું જોઈને મેળાની અંદર કે એ કોઈ તોફાન કરે તો એ આવતો મેળો દેખે નહીં, મરી જવો પડે, મરીશ જવો પડે. લૂંટફાટ કરે એના મેળાની અંદર એને પણ એ આવતો મેળો ના દેખે. અસ્થિ વિસર્જન વાળી વાત કેવી રીતે ચાલુ થયેલી? એ એમ કે એ પેલો જે આપણે જે પેલો છોકરો જે આપણે અસ્થિપુરથી આ સતીજી આવા ને ત્યારે પેલો પસારો ને પીપળીએ એ રીતનો એ ફૂલ હે ને એ ફૂલ ગોળવાનું, પછી જે બાર નૈયાનો સંગમ મળો ત્યાં એ ફૂલ પધરાવવાનું ત્યાંથી શરૂ કરેલું. અચ્છા, અંગ્રેજ વખત તો અંગ્રેજો વખત તો ખાલી અહીંયા આદિવાસી સ્મોલ બી આવે કે બીજા બી આવે? ના, બીજા બી આવે, વિદેશથી આવે, વિદેશથી તો આવે. તો અને આપણે ચાર રાજ્યો ના આવે મળે, ચાર રાજ્ય આપણે રાજસ્થાન, પછી આપણે જઈને મહેસાણા, ગુજરાતકોઠા, એમ કરી ચાર રાજ્યોના તાલુકા જિલ્લા બતાવ. આબુમંડથી તો લોકો આવે છે ફૂલ પધરાવવા. તો એટલે આ ફૂલ પધરાવવાની કથા એમ કે આ સતી અહીંયા, એટલે પેલા જે સતી હોમણા એ પરમાણે અહીંયા એની રાખ ને આની હોય નહીં સોણી, હા એ હિસાબે આ ફૂલ પધરાવણામાં આવે એટલે એ પવિત્ર થાય. તો જેવી રીતે આજે સ્થળ હે ગુણ ભાખરી કરીને ગામમાં, તે ગુણ ભાખરી ગામનો કોઈ ઇતિહાસ છે કે હું નોમ કેમ પર લે? ગુણ પોખરીનું કોઈ ઇતિહાસમાં નામ નહીં આવતું, પણ ગુણ પોખરીને જોડતી આ પવિત્ર જગ્યા કુંવારી જગ્યા એટલે ખેડણ થયા વગરની કુંવારી જગ્યા કહેવાય. એ કુંવારી જગ્યા ઉપણીઓ અત્યારે એ ખેડણ કરીને કોઈ ખેતી વિશે કોકણીઓ મનમાં કરતો હોય તો એ માણસ ખેતી કરીને ખાઈ શકે ને, એ જગ્યા એ અળની જ ઉતરી શકે. તો આ મેળો મતલબ તમારે તો જે મતલબ પહેલાના પોટા ને એ બધા કરતા હતા, આગળ અમારા વડીલો અમારા બાપ દાદા કરતા કરતા ને અત્યાર સુધી આ મેળો. તો પહેલા આ મેળામાં હું થતું ને હવે હું થઈ રહ્યું? પહેલું એમ કે અમારા જે આ વિસ્તારના બાર ગામો ખરા ને, બારે બાર ગામોના મળી અને ઢોલ આગલા દિવસ જે હોળી જે આપણે બાળીએ ને એ ફરીને એક દિવસ જતો રહે, બીજો દિવસ આવે ને તો એના દર મળીને બધા ટોલ વગાડી અને પછી લઈને જતા એ મેળાની અંદર સગા સંબંધી આવતા, એટલે ઘેરથી રોટલા બનાવીને એમ કે આપણે હુડલો ભરી ભરીને લઈને જતા, તે ડોહા મોટતા હગાવાલા પહેલી કથા શરૂઆતમાં. પછી બારે બાર ગામના ડોહા એમ કે બધો ગામોના ઢોલ ઢોલ હાથે જતા, તે બધા નદીમાં પેલી બાજુના પેલી બાજુ ભેગા થતા, આ બાજુના આ બાજુ ભેગા થઈને એ જગ્યાએ જઈને એમ કે આજે લોક ભાષામાં કે લોકનૃત્ય કે, પણ અમારી એમ કે પડમ પડ આપે નાસ્તા. બીજું છોકરીઓ જવારા નોખતીઓ, જવારા એટલે આપણે આગળ હું હે આ હુડલીઓમાં, તો એ પછી મોટા થતા એટલે બધો નાસ્તો. અત્યારે એ અબાર હવે બધું બંધ થઈ ગયું, અત્યારે બધી કથા જે જવારા નોખીને આ ઢોલ એમ કે બધું આ દારૂરિયા મારામારી કરતા ને જેમ જે આ તોફાન ચાલુ કરતા ને એમ કરતા ને, એટલે પછી ઢોલ કથા આ ઢોલ નગારા લઈ જવાના બંધ કરી દીધા અને જવારા હે કોઈ નોખીને હવે કોઈ નાસ્તો નહીં. માજીઓ હે આપેલી વીટીઓ લઈને આમ નાસ્તીઓ ઢોલ લઈને. આજે બદલાવ થયો છે ને એમાં અમને થોડું સારું લાગ્યું, કેમ કે પેલા ઢોલ નગારા લઈને જઈએ એટલે એકબીજાને ધખમ ધખા થાય ને મારામારી થાય ને વિરોધ થાય ના કરતા, હવે કશું આ ઢોલ નગારા બંધ કરવાથી એમ કે આનંદથી મેળો થાય એટલો ફેર કરો. પણ ઓણાહાથે હાથે જે આપણા આદિવાસી સંસ્કૃતિ છે એ પણ તો ખતમ થઈ રહી છે, એટલે આમ તો આદિવાસી જે આપણે પરંપરા હતી એ થોડી કમી થઈ છે, એટલે અમે મેળાનું થોડું મહત્વ ઓછું થતું છે.
ते तमन केम लागे अपना आदिवासी संस्कृति ने बसावण वास्ते आ मेला है, तीज त्यौहार है, ये बता जरूरी है? ये तो मने पण लागे नु तमने पण लागतो है, पण ओणन बचावण वास्ते आपण केवी रीते बतू बचावणानी कोशिश करी पड़े? अपने मां जे बसावानी कोशिश एवी रीते थाय के जे दरेक गामना आगेवानो थईने दरेक गाममां एम के बंधारण करे के जे मारा गामनो कोई पण इवन કોઈ કણિયો કોઈ એમ કે નિશા વસ્તુ કરીને આવીને કોઈ બીકર સાથે એમને આપણે કાયદેસર કરવામાં આવે, આવું બધું ગમે ગમ દરેક બંધારણ થાય ને સંગઠન થાય તો સારું થાય. ઠીક છે. તમારું નામ શું છે? મારા સુંદાભાઈ. સુંદાભાઈ ને ગામ સિંબલિયા. સિંબલિયા મોટા સિંબલિયા. આપણે સિંબલિયા પોચી ના લખાય કાવસમાં અમાર મોટા સિંબલિયા. તો દોસ્તો અભી હમારે સાથ બને થે ચુનાભાઈ મોટા સિંબલિયા ગાંવ સે, જિન્હોને ચિત્ર વિચિત્ર જો મેલે કા ઇતિહાસ હૈ વો હમે બતાયા ઓર આપ સબ ઇસકે બારે મે જાન પાએ હોંગે ઓર મે ચાહુંગા કી વિડિયો કો આપ અધિક સે અધિક લોગો તક પહોંચાઈએ તાકિ ઓર ભી લોગો કો ચિત્ર વિચિત્ર જો ગુણ ભાખરી गांव है और पोसीना तहसील जिला साबरकांठा में भरता है. आदिवासियों का दूसरा सबसे बड़ा मेला जो कि राजस्थान में बैंडेश्वर धाम में एक भरता है और दूसरा ये भरता है जिसके बारे में आपने जाना. इसी के साथ फिर मिलेंगे किसी और कार्यक्रम के साथ और किसी बात के साथ, और तब तक के लिए नमस्कार.